શાળાએ જવા માટે દિયા ચાલતા ચાલતા જાય છે જ્યારે કાજલ એ દોડીને જાય છે રંજન સાયકલ લઈને જાય છે અહીં દિયા જે ચાલતા ચાલતા જાય છે તેની ઝડપ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક છે અને શાળાએ જવા માટે તે ત્રીસ મિનિટનો સમય લે છે એ જ રીતે કાજલ જે દોડીને જાય છે તેની ઝડપ છ કિલોમીટર પ્રતિ કલાકની છે અને તે શાળાએ જવા માટે પંદર મિનિટનો સમય લે છે રંજન જે સાયકલ લઈને જાય છે તેની ઝડપ નવ કિલોમીટર પ્રતિ કલાક છે અને એ દસ મિનિટનો સમય લે છે અહીં આપણે જોયું કે ઝડપ જ્યારે ત્રણથી છ થઈ એટલે કે ઝડપ બે ગણી વધારી તો સમય અડધા ભાગનો થઈ ગયો એટલે કે અડધો સમય લાગ્યો એટલે કે ત્રીસ મિનિટના બદલે પંદર મિનિટ થઈ એ જ રીતે જો ઝડપ ત્રણ ગણી કરી તો શાળાએ જવા માટેનો સમય એ ત્રીજા ભાગનો થઈ ગયો એનો મતલબ કે ઝડપ જેમ જેમ વધે છે તેમ તેમ શાળાએ જવા માટેનો સમય ઘટે છે હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ કે તબેલામાં છ ઘોડા છે અને અનાજનો પુરવઠો પંદર દિવસ ચાલે એટલો છે હવે જો બીજા ત્રણ ઘોડા ઉમેરાતા એટલે કે કુલ છ વત્તા ત્રણ એટલે કે નવ ઘોડા થતાં અનાજનો પુરવઠો એ દસ દિવસ ચાલશે અહીં આપણે જોયું કે ઘોડાઓની સંખ્યા છ હતી ત્યારે અનાજ ચાલે તે દિવસોની સંખ્યા પંદર હતી અને ઘોડાઓની સંખ્યા વધી એટલે કે નવ થઈ તો અનાજ ચાલે તે દિવસોની સંખ્યા ઘટે છે આમ આ વ્યસ્ત પ્રમાણના ઉદાહરણ છે રોજિંદા જીવનની કેટલીક પરિસ્થિતિઓ આપણે જોઈએ તો કોઈ એક કામ કરનાર મજૂરોની સંખ્યા અને તે માટે લાગતા દિવસોની સંખ્યા આ પણ વ્યસ્ત પ્રમાણનું ઉદાહરણ છે કે જેમ જેમ મજૂરોની સંખ્યા વધે તેમ તેમ કામના દિવસોની સંખ્યા ઘટે એ જ પ્રમાણે અન્ય ઉદાહરણો તમે જોઈ શકો છો હવે આપણે વ્યસ્ત પ્રમાણનું એક અન્ય ઉદાહરણ જોઈએ અહીં આપણને અડતાલીસ કુકરીઓ આપેલ છે જેને અહીં આપણે સસ્તંભમાં ગોઠવીશું તો પહેલી હારમાં છ બીજી હારમાં બીજી છ એટલે કે બાર ત્રીજી હારમાં ત્રીજી છ આવતા અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અને આઠમી હારમાં છ આવતા અડતાલીસ કુકરીઓ આ મુજબ ગોઠવી શકાશે અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે સ્તંભની સંખ્યા છ છે અને હારની સંખ્યા આઠ છે હવે આ જ કુકરીઓને આપણે અન્ય રીતે ગોઠવીએ આ કુકરીઓને આપણે આઠ સ્તંભમાં ગોઠવીશું તો અહીંયા જોઈ શકો છો તેમ આપણને કુલ છ હાર મળશે એટલે કે અડતાલીસ કુકરીઓને આઠ સ્તંભમાં ગોઠવતા આપણને છ હાર મળી હવે જો સ્તંભની સંખ્યા વધારીએ એટલે કે આઠમાંથી બાર કરીશું તો આપણને આ હરોળની અન્ય કુકરીઓને આ સ્તંભમાં ગોઠવીશું તો કંઈક આ મુજબ ગોઠવણી મળશે એટલે કે બાર સ્તંભ અને ચાર હાર મળશે અહીંયા અડતાલીસ કુકરીઓને આ મુજબ પણ ગોઠવી શકાય અહીં આપણે જોયું કે જો હારની સંખ્યા ત્રણ લઈએ તો સોળ સ્તંભ મળે હારની સંખ્યા ચાર લઈએ તો બાર સ્તંભ મળે એ જ રીતે હારની સંખ્યા સોળ લઈએ તો સ્તંભની સંખ્યા ત્રણ મળે અહીં જ્યારે રો એટલે કે હારની સંખ્યામાં વધારો થાય છે ત્યારે સી એટલે કે સ્તંભની સંખ્યામાં ઘટાડો થાય છે અને અહીં જ્યારે આરમાં ઘટાડો થાય છે ત્યારે કોલમ સીમાં વધારો થાય છે તેથી કહી શકાય કે અહીં આર એટલે કે હારની સંખ્યા અને સી એટલે કે સ્તંભની સંખ્યા એ વ્યસ્ત પ્રમાણમાં છે હવે અહીં આપણે આ જ ઉદાહરણને જોઈએ તો આર વન અને સી એનો ગુણાકાર કરીએ તો ત્રણ ગુણ્યા સોળ એટલે કે અડતાલીસ મળશે એ જ પ્રમાણે આર ટુ ગુણ્યા સી ટુ એટલે કે ચાર ગુણ્યા બાર એ પણ આપણને અડતાલીસ મળશે એ જ રીતે અહીંયા આર થ્રી ગુણ્યા સી થ્રીનો ગુણાકાર આર ફોર ગુણ્યા સી ફોરનો ગુણાકાર આર ફાઇવ ગુણ્યા સી ફાઇવનો ગુણાકાર આર સિક્સ ગુણ્યા સી સિક્સનો ગુણાકાર એ આપણને સમાન મળે છે એટલે કે અડતાલીસ મળે છે અહીં આર અને સ્તંભ બંનેનો ગુણાકાર અચળ રહે છે આમ આર ગુણ્યા સી બરાબર કે જ્યાં કે એ કોઈ અચળાંક છે હવે અહીં આપણે જો આર વન ગુણ્યા સી વન આર ટુ ગુણ્યા સી પર નજર કરીએ તો એને ગુણોત્તરની રીતે કંઈક આ રીતે લખી શકાય કે આર વન ભાગ્યા આર ટુ બરાબર સી ટુ ભાગ્યા સી વન હવે આપણે વ્યસ્ત પ્રમાણનું એક ઉદાહરણ જોઈએ એક છાત્રાલયમાં બસો વિદ્યાર્થીઓ છે ચાલીસ દિવસ ચાલે તેટલી ભોજન સામગ્રી પડેલ છે હવે જો પચાસ વિદ્યાર્થીઓ નવા આવે તો ભોજન સામગ્રી કેટલા દિવસ ચાલશે એનો ઉકેલ આપણે મેળવીએ કે ધારો કે બસો પચાસ વિદ્યાર્થીઓ હોય તો ભોજન સામગ્રી વાય દિવસ સુધી ચાલશે અહીં આપણે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓની સંખ્યા બસો હતી ત્યારે ભોજન સામગ્રી ચાલીસ દિવસ ચાલી શકે છે હવે વિદ્યાર્થીઓની સંખ્યા બસો પચાસ થઈ તો કેટલા દિવસ ભોજન સામગ્રી ચાલશે તેના માટે આપણે વાય ધાર્યો છે અહીં આપણે વાયની કિંમત શોધીએ અહીં આપણે જોઈ શકીએ છીએ કે જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધશે તેમ સામગ્રી ખલાસ થવા માટેના દિવસો ઘટશે આથી આ વ્યસ્ત પ્રમાણની સ્થિતિ છે તેથી વ્યસ્ત પ્રમાણમાં આપણે હમણાં જ જોઈ ગયા તેમ બંને રાશિનો ગુણાકાર અચળ રહે તેથી બસો ગુણ્યા ચાલીસ બરાબર બસો પચાસ ગુણ્યા વાય અહીં આપણે વાયને સૂત્રકર્તા બનાવીએ તો વાય બરાબર બસો ગુણ્યા ચાલીસ ભાગ્યા બસો પચાસ મળશે અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું તો વાયની કિંમત આપણને બત્રીસ મળશે આમ વાય બરાબર બત્રીસ મળશે અહીં વાય આપણે શેના માટે ધાર્યો હતો હં વાય આપણે બસો પચાસ વિદ્યાર્થીઓ હોય તો ભોજન સામગ્રી કેટલા દિવસ ચાલશે તેના માટે ધાર્યો હતો એટલે કે પચાસ વિદ્યાર્થીઓ વધારે જોડાય તો ભોજન સામગ્રી બત્રીસ દિવસ ચાલશે